नमस्ते विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્રમાં આગળના લેક્ચરમાં મધ્યસ્થ કેમ મેળવી એના સૂત્રો અને એના આપણે દાખલા જોયા હતા. તો હજી મધ્યસ્થના દાખલામાં આપણે આગળ વધીએ તો આપણને ઉદાહરણ નંબર 7 ની વાત કરીએ તો આપણને એવું કીધું છે કે એક શાળાના ધોરણ 10 ના એક ધોરણ 10 ની 51 છોકરીઓની ઊંચાઈ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું અને નીચેની માહિતી મેળવવામાં આવી. એટલે કે તમને ધોરણ 10 ની 51 છોકરી છે એની ઊંચાઈ માપવામાં આવી અને એની માહિતી આપણને આ રીતે મળી. જો ઊંચાઈ સેમીમાં 140 કરતા ઓછી, અહીંયા તમે માહિતી જોશો તો તમને વર્ગ અંતરાલ નથી આપેલો. એટલે કે વર્ગ અંતરાલ એટલે કે આપણે અત્યારે લગી જેટલી માહિતી જોઈ ની 40 140 થી 145 પછી 145 થી 150 આવી રીતના આપણને વર્ગ અંતરાલ આપેલા. જ્યારે અહીંયા તમે માહિતી તમે જોશો તો શું કીધું છે 140 કરતા ઓછી, એટલે કે 140 સેમી કરતા ઓછી ઊંચાઈ હોય એવી છોકરીઓ 4 છે. પછી એના પછી 145 કરતા ઓછી હોય એવી 11 છે. 145 કરતા ઓછી એટલે કે એવું નહીં માનવાનું કે એમાં 4 ન આવે, એ 4 પણ એડ થઈ ગઈ અને ટોટલ મેળી 11. હજી એકવાર સમજો કે 145 કરતા ઓછી આપણને કીધી છે, 145 કરતા ઓછી ઊંચાઈ ધરાવે તો 145 કરતા ઓછી એટલે એમાં બધી આવી જાય છોકરીઓ. 140 વાળી હોય તો એ પણ એટલે કે આ 140 કરતા ઓછી 4 છોકરીઓ આપી છે એ પ્લસ બીજી વધારે કેટલી તો કે 6 એડ કરું, સોરી 10 એડ કરું એટલે કે 11. એટલે કે ટોટલ 11 છોકરીઓ એવી છે કે જેની ઊંચાઈ 145 કરતા ઓછી છે. 145 કરતા ઓછી છે એટલે એમાં આ 4 પણ આવી જાય. પછી 150 કરતા ઓછી, તો 150 કરતા ઓછી હોય એવી ટોટલ કેટલી છે 29. એટલે કે 150 છોકરીઓ એવી છે કે એની ઊંચાઈ છે ઈ સોરી 129 છોકરીઓ એવી છે કે જેની ઊંચાઈ 150 સેમી કરતા કેવી છે ઓછી છે. જો એમાં આ 45 વાળા બધા ગણી લીધું હોય એમાં રેડી ટોટલ એટલી છે બરોબર. હવે તો આ રીતની આપણને એક માહિતી આપી છે અને આ ઊંચાઈનું મધ્યસ્થ મેળવવાનું આપણને શું કીધું છે કીધું છે. તો સૌથી પહેલા તો આપણને જે માહિતી આપી છે એ માહિતીને પહેલા તો વર્ગ બનાવવું પડે, કારણ કે આપણને અહીંથી ઓછા પ્રકારની માહિતી આપેલી છે. રેડી, તો આપણને જ્યારે આપણને થી ઓછા પ્રકારની માહિતી આપેલી હોય અને એને વર્ગમાં કેમ ફેરવું તેના માટે આપણે અહીં જોઈએ. રેડી, અને પછી જો આપણે એના વર્ગમાં ફેરવી નાખીએ પછી આપણને બધાને ખબર જ છે કે માહિતી કેમ મળે છે. બધે મધ્યસ્થ મેળવતા તો આવડે છે. તો ચાલો જઈ આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા મને અહીં આપેલું છે 140 કરતા ઓછી. હવે 140 કરતા ઓછી હોય એવી કેટલા વિદ્યાર્થીઓ છે? તો પહેલું ખાનું છે એ આપણે કેનું લઈએ તો કે વર્ગ. પછી એના પછી શું લખતા હોય આપણે? આવૃત્તિ. અને એના પછી શું લખતા હોય? સંચય આવૃત્તિ, જેને CF વડે દર્શાવે. આવૃત્તિ એને કેનો દર્શાવાય? FI વડે. ક્લિયર? હાલો, તો વર્ગ બનાવવો છે આના ઉપરથી. 140 કરતા ઓછી ઊંચાઈ હોય સેમી કરતા એવી છોકરીઓ કેટલી? 40. તો 140 કરતા ઓછી છે તો એમાં કઈ વર્ગ બને નહીં. તો 140 કરતા ઓછી એટલે કે એમાં 129 આવી જાય, પછી 120 આવી જાય. પણ પરફેક્ટ આપણને ખબર પડે નહીં એટલે અહીંયા લખી નાખું છું 140 થી ઓછી. તો એવી આવૃત્તિ એટલે કે છોકરીઓની સંખ્યા, અહીંયા શું આવશે? છોકરીઓની સંખ્યા કહેવાય. રેડી, તો 140 કરતા ઓછી હોય એવી કેટલા છોકરીઓ છે? તો કે 4. હાલો, હવે એના પછીનો વર્ગ બનશે. એના પછીનો શું વર્ગ બનશે? અહીંયા આપણને 145 કરતા ઓછી કીધું છે. ખાસ જોજો તો 145 કરતા ઓછી કીધું છે અને 140 કરતા ઓછી છોકરીઓ એવા તો આપણે આવી ગયા. તો એના પછીનો વર્ગ શું બનાવાય? તો કે 140 થી વધુ અને 145 સુધીની ઊંચાઈ હોય એવી છોકરીઓ કેટલી હોય? પણ અહીંયા આપણને એ પૂછે 145 કરતા ઓછી એટલે એમાં બધી આવી જાય. 145 કરતા ઓછી હોય તેટલે તો આપણને 11 માંથી આ 4 શું કરવા પડે? તો કે બાદ કરવા પડે. શું કરવા પડે? તો કે 11 માંથી જે આપણને ઉપરની આવૃત્તિ છે એ શું કરવી પડશે? આપણે બાદ કરવી પડશે. એટલે 11 માંથી 4 બાદ કરો એટલે કે કેટલા આવશે? તો કે 7. એટલે કે 7 છોકરીઓ એવી છે કે જેની ઊંચાઈ 140 થી કેટલી હશે? 145 ની વચ્ચે હશે. રેડી, પણ અહીંયા આપણને 145 કરતા નાની આપેલી છે એટલા માટે આપણે એને પેલા વર્ગમાં ફેરવી છે.
હાલો એના પછીનું વર્ગ શું થશે? 145 થી કેટલી હશે? 150 હશે. તો અહીં આપણને કીધું છે 150 કરતા ઓછી હોય 29 છે, તો એમાંથી 45 કરતી ઓછી ઓછી ઉંમર હોય એટલે કે 11 બાદ કરી નાખું 29 માંથી, તો આપણને મળી જશે. તો 29 માંથી 11 બાદ કરી નાખો એટલે કેટલો જવાબ આવશે? કે 18. તો 18 છોકરીઓ એવી છે કે જેમની ઊંચાઈ 145 થી કેટલી હશે? 150. પછી એના પછીનો વર્ગ શું આવશે? 150 થી 155 આવશે. રેડી, હવે તો આ જ રીતે આવશે. તો ઈ વર્ગ મેળવો તો 40, આપણે આમ આના માટે મેળવું તો 40 માંથી કેટલા બાદ કરવાના થાય? 29. રેડી, આ જ પેટર્ન આવશે એટલે આપણને મળી જાય એની. તો 40 માંથી 29 તમે બાદ કરો કેટલો જવાબ આવશે? 11. હાલો, પછી એના પછી 155 થી કેટલા આવશે? 160. તો એમાં કેટલી છે? 160 માં 160 કરતા ઓછી હોય તો ટોટલ 46 છે, એમાંથી ટોટલ 46 આપી છે, એમાંથી 155 જે ઓછી હોય એ આપણે બાદ કરી નાખવી એટલે આપણને 155 થી 60 ની ઉંમર ની મળી જાય. કેટલી થશે? 146 માંથી 60 બાદ કરો તો 6. અને છેલ્લે કેટલી છે જોવો જોઈએ બધા, 160 થી 165. તો ટોટલ કેટલી છે? 51 છે ને, 51 માંથી હું 46 બાદ કરી નાખું તો કેટલા વધશે? 5. તો 5 છોકરીઓ એવી છે કે જેની શું છે કે ઊંચાઈ 160 થી કેટલી હશે? 165 સેમી હશે. રેડી, તો હવે આપણને અહીંયા જે આપણને માહિતી આપી છે, થી ઓછા પ્રકારની માહિતી આપેલી છે, તો એ આપણને સંચય આવૃત્તિ કહેવાય. જો આપણે મેળવવું હોય તો આપણે સંચય આવૃત્તિ કેમ મેળવતા? તો કે 4 ના 4 એમના, પછી 4 માં આ 4 કેમ ઉમેરતા હતા? 7 માં ઉમેરો. તો અહીંયા આપણને ઓલરેડી આપેલું છે કેટલા છે? તો કે 11. એના પછી કેટલા આવશે? 29, પછી 40, 46 અને 51. આપણને જે થી ઓછા પ્રકારની માહિતી આપેલી હોય ને એ આપણે એને શું કહી શકીએ? તો કે સંચય આવૃત્તિ જ આપણે શું થઈ એને કહી શકીએ. જો તમે મેળવો તો 4 છે, 4 માં 7 ઉમેરો કેટલા આવી ગયા? 11. પછી 11 માં આપણે કેટલા ઉમેરતા? 18. 18 માં આપણે આગળની સંચય આવૃત્તિ ઉમેરતા એટલે 18 માં 11 ઉમેરો તો 29 જવાબ જ આવશે. પછી 11 માં 29 ઉમેરો તો કેટલા આવી ગયા? 40. તો ઓટોમેટિક જ તમારી જે આપણને થી ઓછા પ્રકારની માહિતી આપી છે એ જ આપણે શું થઈ જશે? સંચય આવૃત્તિ. હાલો, ક્લિયર? હાલો, અહીં લગી આપણું પૂરું. તો હવે આપણને મધ્યસ્થ કેમ મેળવતા? તો પેલા મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડતો. ક્લિયર? એ કેના ઉપર નક્કી કરતા હતા? તો કે આપણને કુલ આવૃત્તિ એટલે કે એન બરાબર કેટલા આપેલા છે? 51. આથી એન ના છેદમાં કેટલા કરશો? 2. 51 ને કેટલા વડે ભાગવાના? 2 વડે. કેટલો જવાબ આવશે? 25.5 આવશે. હાલો, 25.5 થી આપણે આમાંથી જોવાનું કયા વર્ગ ની વચ્ચે આવશે જોવો જઈ. 11 અને 29 આ બે વર્ગ ની વચ્ચે કોઈ સંખ્યા આવે? 25.5. રેડી ને? તો એમાંથી મોટો વર્ગ કયો? 29. વેરી ગુડ. તો એ આપણો શું થશે? આવડો આ 29 ને હાઈલાઈટ કરી દો. આ આપણો શું થશે? મધ્યસ્થ વર્ગ. ક્લિયર? તો મધ્યસ્થ વર્ગ કહેવાય. તો હવે આપણું સૂત્ર લખો, મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ કૌંસમાં એન ના છેદમાં 2 માઇનસ સીએફ ના છેદમાં સંચય આવૃત્તિના છેદમાં આવૃત્તિ અને એને ગુણ્યા વર્ગ નંબર. હાલો, આથી આપણી એલ ની કિંમત મધ્યસ્થ વર્ગ ની અધસીમાં, મધ્યસ્થ વર્ગ એટલે આવડો થયો ને આપણે ચોખ્ઠું કર્યું, તો અધસીમાં કેટલી થાય? 145. વેરી ગુડ. એન ના છેદમાં 2 ની કિંમત તો મળી જ ગઈ છે સૂત્રમાં, જોવો જઈ. ક્લિયર? તો હવે આપણે કેની કિંમત મેળવવાની થશે? સીએફ. સીએફ એટલે કે મધ્યસ્થ વર્ગ ના, આ મધ્યસ્થ વર્ગ છે એને આગળના વર્ગ ની સંચય આવૃત્તિ એટલે કે 11 ને આપણે શું કહેતા હોય? સીએફ. તો સીએફ ની કિંમત છે 11. એફ એટલે કે મધ્યસ્થ વર્ગ ની આવૃત્તિ એટલે કે આવડિયા થશે એટલે એફ બરાબર 18 અને એચ એટલે કે વર્ગ લંબાઈ, વર્ગ લંબાઈ કેટલા કેટલાનો ગેપ છે જોવો જોઈએ, 5 5 એટલે કે એચ ની કિંમત કેટલી થશે? 12. હાલો, બધી કિંમત મૂકો. એલ એટલે 145 પ્લસ એન ના છેદમાં 2 કેટલા છે? 25.5 માઇનસ સીએફ એટલે કેટલા છે? 11 છેદમાં એફ એટલે કેટલા છે જોવો જોઈએ, આપણી આવૃત્તિ 18 કૌંસ પૂરો અને એચ એટલે કેટલા થશે? 5. હાલો, 145 એમ ને પ્લસ ના પ્લસ એમ ને 25.5 માંથી 11 બાદ કરો એટલે 14. કેટલા આવશે? 5. એનો ગુણાકાર 5 સાથે કરવાનો થશે અને છેદમાં કેટલા છે? તો કે 18. તો 145 પ્લસ શું કરશો? આનો ગુણાકાર કરો 14.5 નો, 25 25 પોઈન્ટ ના પોઈન્ટ એમ ને 5 20 21 ને
बीस ने पांच एक पांच एट के बोतेर पॉइंट पांच बोतेर पॉइंट पांच ने तमारे केटला वडे भागवाना छे अठार वडे भागी नाखशो रेडी बोतेर पॉइंट पांच ने केटला वडे भागशो अठार वडे हालो पाछू बराबर एक सौ पिस्तालीस एमनन प्लस ना प्लस एमनन बोतेर पॉइंट पांच ने अठार वडे भागशो एटले जवाब आवशे चार पॉइंट जीरो त्रण ने बे नो सरवाळो करो तो एक सौ ने केटला आवशे ओगण पचास पॉइंट जीरो त्रण तो तमारा छोकरीओनी मध्यस्थ ऊंचाई केटली थशे तो के एक सौ ओगण पचास पॉइंट एक सौ ओगण पचास पॉइंट जीरो त्रण जे आपने शू मळी गई मध्यस्थ किंमत ओके स्टूडेंट्स हवे एना पछीना दाखलानी वात करीए तो उदाहरण नंबर त्रण आपने एवं कीधु छे के नीचे आपेल माहितीनो मध्यस्थ पांच सौ ने पच्चीस छे जो कुल आवृत्ति सो होय तो एक्स अने वाई ना मूल्यों शोधो जेवी रीते आपणे मध्यकना दाखलामां खुट्टी आवृत्ति मेळवता था तेवी ज रीते आपणे मध्यस्थना दाखलामां पण खुट्टी आवृत्ति आपेली छे पण एक नोंध तमे अहीं जोवो तो कुल केटली खुट्टी आवृत्ति छे तमे व्यवस्थित जोजो तो बे वस्तु खुटे छे जो एक्स अने वाई जो आपणे नीचे आपेला माहितीनो मध्यस्थ पांच सौ ने बावीस छे जो कुल आवृत्ति सो हो तो एक्स अने वाई ना मूल्य शोधो एटले के ज्यारे आपणे मध्यकना दाखलामां खुट्टी आवृत्ति आपणे ज्यारे मेळवता था एमां बे खुट्टी बे आवृत्ति खूटती होय बराबर एटले के बे आवृत्तिना मूल्यो आपणे न आपेला होय त्यारे आपणे टोटल बे वस्तु आपेली हती शुं आपता हता तो के मध्यक आपी देता था अने कुल आवृत्तिनो सरवाळो आपी देता तो सेम टू सेम मध्यस्थना दाखलामां पण ज्यारे आपणने कोई पण आवृत्तिना मूल्यो न आपेला होय त्यारे आमां पण आपणने बे किंमत आपेली होय रकममां ए तमारे जोई लेवानी जो माहितीनो मध्यस्थ तो रकम वाचुं छुं पहेला नीचे आपेला माहितीनो मध्यस्थ पांच सौ ने पच्चीस छे जो कुल आवृत्ति सो होय तो एक्स अने वाई ना मूल्यो मेळवो तो एक्स अने वाई ना मूल्यो मेळवाना कीधा छे तो अहीं कुल आपणने माहितीनो मध्यस्थ मध्यस्थ ने आपणे एम वडे दर्शाव्यो अने एम नी किंमत केटली छे तो के पांच सौ ने पच्चीस अने जो कुल आवृत्ति सो होय कुल आवृत्ति ने आपणे सिग्मा एफ आई वडे दर्शाई शकी अथवा एन वडे दर्शाई शकी केटली छे तो के सो आ बे वस्तु आपणने आपी दीधी हो ज्यारे आपणने आवृत्ति मेळवानुं कीधुं हालो सौथी पहेला आपणने जेम आपेलुं छे माहिती आपेली छे लखी ज नाखी अहीं शुं आवशे तो के वर्ग अंतराल अने अहीं शुं आवशे आवृत्ति जेने आपणे एफ आई वडे दर्शावी रेडी અને જો મધ્યસ્થના દાખલો આપણે ગણતા હોય તો ત્રણ સ્થાન આવે એક વર્ગ આવે એક આવૃત્તિ અને પછી કેનું આવે તો કે સંચય આવૃત્તિ હાલો તો વર્ગ આપણને જોવો છે ઝીરો થી સો સો થી બસો એમ ક્યાં લગી આપેલો છે હજાર લગી હાલો તો અહીં લખી નાખું છું ઝીરો થી સો સો થી બસો બસો થી ત્રણસો ત્રણસો થી ચારસો પછી ચારસો થી પાંચસો પાંચસો થી છસો છસો થી સાતસો સાતસો થી આઠસો આઠસો થી નવસો અને નવસો થી હજાર અહીંયા લગી આપણને ટોટલ માહિતી આવૃત્તિ આપેલી છે રેડી હવે આપણને જે આવૃત્તિ આપેલી છે તે મૂકતા જઈએ પહેલી આવૃત્તિ કેટલી આપેલી છે બે પછી પાંચ એના પછી એક્સ બાર સત્તર પછી વીસ પછી વાય પછી નવ હવે અહીં નીચે જોજો બધા આઠસો થી નવસો ની કેટલી આપેલી છે સાત અને નવસો થી હજાર ની કેટલી આપેલી છે ચાર ક્લિયર હાલો હવે આપણે ખાલી કોષ્ટક ઉપર જ ધ્યાન દેવાનું છે હવે આપણે મધ્યસ્થ મેળવવું હોય તો સૌથી પહેલા તો આપણે શું મેળવવું પડે સંચય આવૃત્તિ આપણે શું કરવી પડે તો કે મેળવવી પડે હાલો સંચય આવૃત્તિ મેળવીએ તો એને આપણે શું કહીએ સંચય આવૃત્તિ જેને આપણે કેના વડે દર્શાવીએ CF વડે દર્શાવીએ ક્લિયર તો ચાલો સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા આની આગળની કઈ આવૃત્તિ ન હોય એટલે બે એટલે ઝીરો પ્લસ કેટલા કરીએ આપણે બે કરીએ એટલે કેટલી આવૃત્તિ મળશે બે પછી શું કરતા આ બે કેમાં ઉમેરીએ પાંચમાં ઉમેરીએ એટલે કે બે પ્લસ કેટલા કરીએ પાંચ કરીએ એટલે ડાયરેક્ટ જ જવાબ લખું છું કેટલો આવશે આ બે આમાં ઉમેરીએ પાંચ ને બે સાત હવે સાત કેમાં ઉમેરવાના એક્સમાં ઉમેરવાના રેડી ને તો આ બે નો સરવાળો થાય નહીં તો શું કરવાનું તો કે સાત પ્લસ એક્સ થી એમના જ રહેવા દેવાના ક્લિયર
હાલો હવે આપણે કઈ કેલ્ક્યુલેશન દર્શાવતો નથી, તો 7 + x માં કેટલા ઉમેરવાના, 12 ઉમેરવાના, તો 7 + x માં 7 + x માં કેટલા ઉમેરવાના, 12 ઉમેરવાના, તો x નો કઈ સરવાળો ન થાય પણ 7 નો અને 12 નો તો થાય ને, તો હું x પહેલા n લખી નાખું છું પ્લસ 7 નો અને 12 નો તમે શું કરશો સરવાળો કરશો, રેડી ને, તો કેટલો થશે 19, હાલો 19 માં x + 19 માં કેટલા ઉમેરવાના 17, તો આમાં પણ શું થશે 17 નો 19 નો સરવાળો, x તો એમ જ રહેશે, તો 19 અને 17 નો તમે સરવાળો કરો તો કેટલો થશે 36, પાછું એમાં x + 36 માં કેટલા ઉમેરવાના 20, એટલે અહીં સંચય આવૃત્તિ મળશે, તો x તો એમ જ રહેશે, કેટલા આવશે 56, હાલો પાછું x + 56 માં કેટલા ઉમેરવાના, તો કે y ઉમેરવાના, y નો સરવાળો થાય, યસ નો થાય, તો આપણે x + y પ્લસ કેટલા કરવાના 56, રેડી ને, કે કિંમત નો સરવાળો ન થાય તો પ્લસ કરીને આપણે લખી તો શકીએ ને, તો અહીં પ્લસ કરીને લખી નાખવાનું, તો x + y + 56 માં કેટલા ઉમેરવાના 9 ઉમેરો, એટલે આપણે અહીંનો સંચય આવૃત્તિ મળે, તો x + y તો એમને જ રહેશે, 56 ના 9 એડ કરો એટલે કેટલા આવશે 65, પાછું x + y તો એમને 65 માં 7 એડ થઈ શકે એટલે કેટલો આવશે 72, અને આમાં પાછું તમે x + y માં 72 માં + 4 એડ કરો, તો x + y + 72 માં 4 એડ કરો એટલે કેટલો થશે 76, રેડી, આપણને અહીંયા કુલ આ સંચય આવૃત્તિ એટલે કે આવૃત્તિનો સરવાળો મળશે નહીં, શું કામ નથી મળતો આવું થાય, કારણ કે આપણને બે આવૃત્તિ આપેલી નથી, એટલે આપણે એને એમને રાખવું પડે, રેડી, હવે આને આપણે શું કહેશું કુલ આને સંચય આવૃત્તિ એટલે કુલ આવૃત્તિ પણ કહેવાય, જેને કેના વડે દર્શાવાય એન વડે દર્શાવાય, તો આથી એન બરાબર કુલ આવૃત્તિનો સરવાળો કેટલો મળ્યો જોવોજી એક્સ પ્લસ વાય પ્લસ 74 એટલો મળ્યો ને, હવે જોવોજી તમને કુલ એન ની કિંમત ખબર છે કેટલી છે કુલ આવૃત્તિ સરવાળો 100, એટલે કે મીન્સ આ ત્રણેય નો એક્સ અને વાય ખબર નથી પણ તમે એનો સરવાળો કરો તો કેટલો જવાબ આવે 100 આવે, તો એન ની જગ્યાએ કેટલા મૂકી દઉં 100 મૂકી દઉં બરાબર એક્સ પ્લસ વાય પ્લસ 74, આ 74 ને આસે જ જવા દો એટલે શું થશે માઇનસ થશે, જોવોજી આ 74 છે ને આસે જ જવા દો, તો 100 માંથી કેટલા માઇનસ કરીશ 74 માઇનસ કરીશ, તો એક્સ પ્લસ શું વધશે વાય, હાલો તો માઇનસ કરો જી તો કેટલા વધશે 24 વધશે ને 100 માંથી 76, તો આપણને આથી એક્સ પ્લસ વાય બરાબર કેટલા મળી ગયા 24, જેને સમીકરણ નંબર શું આપી દો 1 આપી દો, હવે આપણને એટલી ખબર પડી ગઈ કે એક્સ અને વાય ની કિંમત છે એ બેનો સરવાળો કરો, ખૂટતી આપણને જે આવૃત્તિ આપણને ખબર નથી એ બેનો સરવાળો કેટલો થશે 24 થશે, કેટલો થશે એ ખબર નથી, હવે આપણે આનો મધ્યસ્થના રીતે દાખલો ગણવાનો છે, રેડી, તો આપણને મધ્યસ્થ આપેલો છે તો મધ્યસ્થના સૂત્રનો ઉપયોગ તો આપણે કરવો જ પડશે, એના સિવાય પોસિબલ નથી, તો હવે એના પછી આપણે શું કરીએ કે જેથી તો કે હવે એના પછી આપણે જોઈએ તો કે આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડે, તો સર આમાં મધ્યસ્થ વર્ગ આપણે n ના છેદ ના 2 ની કિંમત ઉપરથી નક્કી કરવો, નહીં, અહીંયા આપણને આપેલો છે જવાબ કે મધ્યસ્થ m બરાબર કેટલો છે તો કે 525, એટલે કે તમારો મધ્યસ્થ આમાંથી જ નક્કી કરવાનો, 525 m ની કિંમત કેમાં આવે કયા વર્ગમાં આવે તો કે 500 થી 600, એટલે કે તમારો મધ્યસ્થ વર્ગ ઓલરેડી તમને મધ્યસ્થ ખબર જ છે કેટલો છે તો કે 500 થી 600, તમે કોઈ પણ દાખલા જોશો તમારો મધ્યસ્થ કિંમત છે તમે જે મધ્યસ્થ વર્ગ લીધો હોય એમાં જે આપ તમારો વર્ગ અંતરાલ હોય એની વચ્ચેની જ કિંમત મળેલી હશે એના સિવાયની કોઈ પણ કિંમત મળે નહીં, તો અહીંયા તમને મધ્યસ્થ જો આપેલો જ છે 525, તો આપણો મધ્યસ્થ વર્ગ કયો થઈ જાય તો કે આ આપણો શું થઈ જાય મધ્યસ્થ વર્ગ ડાયરેક્ટ જ આપણને આપી દીધો છે કે આ શું છે આપણો મધ્યસ્થ વર્ગ જે આપણને જયારે ખૂટતી આવૃત્તિ હોય ત્યારે મધ્યસ્થ વર્ગ આપણને એમની ઉપરથી નક્કી કરવાની કેમાં જોવાનું તો કે વર્ગ અંતરાલમાં જોવાનું, ક્લિયર, હાલો તો હવે તમે જોયો મધ્યસ્થ વર્ગ આપણને ખબર પડી ગઈ છે, તો હવે આપણને મધ્યસ્થ વર્ગનું સૂત્ર ખબર છે શું છે તો કે મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ કાઉસમાં એન ના છેદમાં 2 માઇનસ સી એફ ના છેદમાં એફ અને એને ગુણાકાર કેની સાથે કરવાનો તો કે એચ સાથે, હાલો હવે બધાની કિંમત મેળવી લઈએ, એલ એટલે કેટલો થશે એલ એટલે કે વર્ગની અધોસીમા કેટલી છે જોવો 500, પછી કેની કિંમત હોય સી એફ સંચય આવૃત્તિ કેટલી છે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે આને સી એફ થશે ને, તો એક્સ પ્લસ 36 એક્સ પ્લસ
36 એના પછી આપણે આવૃત્તિ મેળવવાની હોય તો આવૃત્તિ કેટલી મધ્યસ્થ વર્ગની જો આપણી એફ થશે એટલે એફ એટલે કેટલો થશે એફ બરાબર 20 અને છેલે વર્ગ લંબાઈ એચ એટલે કેટલા કેટલાનો ગેપ છે તો એ તો ખબર જ છે કે 100 નો છે ક્લિયર બધાયને આ આપણી શું થઈ ગઈ કિંમત હવે આ બધી કિંમત છે આપણે રકમમાં મૂકતા જાઓ એટલે આપણો દાખલો શું થશે થઈ જશે હાલો આમાં કિંમત મૂકો હવે એમ આપણે ખબર જ છે એમ ની કિંમત ખબર છે કેટલી છે 525 તમે લખેલી જ હશે બરાબર ના બરાબર એમને એલ એટલે કેટલા મેળવ્યા છે કેટલા મેળવ્યા 500 પ્લસ એન એટલે બધા આવૃત્તિનો સરવાળો પણ ખબર છે કેટલો છે તો કે 100 રેડી આપણને જે સંચય આવૃત્તિમાં છેલ્લે આજો અહીં નીચે મેળવ્યો આ કિંમત નહીં મૂકવાની આપણને ખબર જ છે કે કુલ આવૃત્તિ 100 છે અને બે વડે ભાગો માઇનસ સેફ ની કિંમત કેટલી છે તો કાઉન્સમાં એક્સ પ્લસ 36 કાઉન્સ પૂરો અને આખાના છેદમાં એફ એટલે કેટલો છે તો કે 20 અને એનો ગુણાકાર કેની સાથે એચ એટલે કે 100 સાથે હાલો કાંઈ નહીં હવે સિમ્પલ પેલા સાદુરૂપ આપતા જઈએ દાખલો સાવ ઈઝી છે હાલો પેલા 500 ને આ સાઈડ મોકલી દે એટલે 525 માંથી કેટલા બાદ કરવાના થશે 500 બાદ કરવાના બરાબર ના બરાબર એમને અહીં 100 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવશે 50 આ માઇનસ નિશાની છે એ આ બે ને લાગે રેડી ને તો એક્સ પણ માઇનસ થઈ જાય અને 36 પણ કેવો થઈ જશે માઇનસ શું કામ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ છેદમાં 20 ગુણ્યા કેટલા આપેલા છે તો હાલો આ એક 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 ઝીરો જશે પછી 2 × 5 કેટલા થશે 10 ક્લિયર હાલો હવે અહીંયા ખાલી એક સાદુરૂપ આપું 525 માંથી 500 બાદ કરીને મને બતાવો જોઈએ કેટલા આવશે 25 આવશે ને વેરી ગુડ હાલો અહીંયા એમને રહેવા દો 50 માઇનસ સોરી બાદ બાકી કરી નાખો 50 માંથી 36 બાદ કરી દો હાલોજી કેટલા વધશે 14 વધશે અને માઇનસ કેટલા વધશે એક્સ કાઉન્સમાં અને આ ગુણાકારમાં છે અને ગુણાકારમાં કેટલા આવશે 5 ક્લિયર 50 માંથી 36 બાદ કરીએ એટલે આપણે 14 માઇનસ એક્સ ના માઇનસ એક્સ એમને ગુણાકારમાં કેટલા લીધા હતા તો કે અહીં ગુણાકારમાં છે 5 આ સાઈડ આવેલા ભાગાકારમાં તો 25 ના છેદમાં કેટલા આવશે 5 બરાબર 14 માઇનસ કેટલા આવશે 25 ને 5 વડે ભાગો 25 બરાબર 14 માઇનસ એક્સ રેડી ને હવે એક્સ ને આ સાઈડ જવા દે આપણે એક્સ ની પ્લસ ની કિંમત જોતી ને તો એક્સ પ્લસ થઈ જશે અને 14 5 ને આ સાઈડ લેવા દે એટલે માઇનસ તો એક્સ બરાબર 14 માંથી 5 બાદ કરો તો કેટલો જવાબ આવે તો કે 9 એટલે આપણને એક્સ ની કિંમત મળી ગઈ કેટલી મળી તો કે 9 ક્લિયર હજી આપણે આગળ વધીએ હજી આપણે ખૂટતી આવૃત્તિ એક્સ ની કિંમત મેળવી છે વાય ની કિંમત મેળવવી હોય તો જો અહીંયા જો સમીકરણ એક પરથી લખો સમીકરણ એક પરથી એક્સ અને વાય ની કિંમત ખબર છે એક્સ પ્લસ વાય ની કિંમત કેટલી છે 24 તો લખો એક્સ પ્લસ વાય બરાબર કેટલા આવશે 24 હવે એક્સ ની કિંમત જો અહીંયા આપણે મેળવી કેટલી મેળવી 9 ને તો અહીં 9 મૂકી દઉં પ્લસ ના પ્લસ એમને રેડી વાય ના વાય એમને બરાબર 24 9 ને ઓલી સાઈડ જવા દો તો y બરાબર 24 માંથી કેટલા બાદ કરવાના થશે તમારે 9 બાદ કરો તો કેટલો જવાબ આવશે તો y બરાબર કેટલા આવશે 15 તો આપણને y ની કિંમત કેટલી મળશે તો કે 15 તો અહીં આપણે બે ખૂટતી આવૃત્તિ મેળવવાની કીધી હતી તો કે બે શું થઈ ગઈ તો કે મળી ગઈ તો તમને ખૂટતી આવૃત્તિનો દાખલો તમને હોમવર્કમાં આપવામાં આવશે અને પ્લસ થી ઓછા કરતાની આવૃત્તિ પણ આપેલી હોય એ પણ દાખલો તમને હોમવર્કમાં આપવામાં આવશે તમે ટ્રાય કરવાની છે ઓકે તો આજનો લેક્ચર આપણે અહીંયા લગી રાખીશું.